તો અમદાવાદમાં પોલીસ અધિકારીના ઘરે અત્યારે તો ચોરીની ઘટના જે સામે આવી હતી ત્યારે એચ ડિવિઝનના એસીપીના ઘરે જે ચોરીની ઘટના સામે આવી હતી તેમાં પણ વસ્ત્રાપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે છ લાખ રોકડ સહિત તેર લાખની ચોરીની ઘટના જે સામે આવી હતી આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે વસ્ત્રાપુર ખાતેના છે સરકારી વસાહત ખાતે જે એચ ડિવિઝનના એસીપી અત્યારે તો ત્યાં જે રહેતા હતા ને તેમના ઘરે ત્યારે છ લાખ રોકડ સહિત તેર લાખની જે ચોરીની ઘટના સામે આવી છે તો આ સાથે જ એસીપી એસીપીના ઘરે ચોરી થવાની ઘટના છે તે બનવા પામી હતી સરકારી વસાહત ખાતે રહેતા એસીપી હતા કે જે એચ ડિવિઝન ખાતે પોતાની ફરજ બચાવતા હતા પીએમ પ્રજાપતિ એસીપી હતા કે જેઓની ફરજ બજાવતા હતા ત્યારે મહત્વની બાબત છે કે બપોરના સમયે તે તે આ ચોરીની ઘટના છે બનવા પામી હતી ઘટનાને લઈને જ તેઓની પત્ની છે તેઓએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના પગલે જ વસ્ત્રાપુર પોલીસ છે તેઓએ તપાસ હાથ ધરી છે આરોપીઓને ઝડપી પાડવા માટે તમામ અધિકારીઓ છે તેઓએ એડી ચોરીનું જોડ છે તે લગાવ્યું છે બીજી તરફ પર જો વાત કરવામાં આવે તો જે રીતે પોલીસ દ્વારા સબ સલામતીના દાવા કરવામાં આવે છે તે પણ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન ચંદ્રકાંત સાથે ચંદ્રકાંતિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો એક બાજુ જે અમદાવાદમાં પોલીસ અધિકારીના ઘરે ચોરની ઘટના સામે આવી છે ત્યારે એચ ડિવિઝન ના એસીપી અધિકારીના ઘરે અત્યારે તો છ લાખ રોકડ સહિત તેર લાખની ચોરીની ઘટના જે સામે આવી હતી આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વસ્ત્રાપુર પોલીસમાં ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તેમના દ્વારા જે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ચોક્કસથી અત્યાર તો એક સવાલ થતો હોય છે કે પોલીસ દ્વારા જે સબ સલામતીના દાવા કરવામાં આવતા હોય છે રાજ્યમાં અત્યારે તો જે રીતે ચોરીની ઘટના થાય તો તેની સામે કાર્યવાહી કરવાની જે વાત થતી હોય છે પરંતુ જ્યારે એચ ડિવિઝન ના એસીપીના ઘરે જ અત્યારે હાલ તો આ ચોરીની ઘટના સામે આવી છે તે કેટલી યોગ્ય આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે એસીપીનો નિવાસસ્થાન છે અને તેમના ઘરે જ જે રીતે છ લાખ રોકડ સહિત તેર લાખ મુદ્દામાલની જે ચોરી થવાની ઘટના સામે આવી છે તો આ સાથે જ વસ્ત્રાપુર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસ અધિકારીના ઘરે જે આ ચોરીની ઘટના સામે આવી છે તેને લઈને સવાલ ઘણા બધા થઈ રહ્યા છે તેને લઈને વસ્ત્રાપુર પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે છ લાખ રોકડ સહિત તેર લાખની ચોરીની ઘટના સામે આવી હતી સમાચાર अंगे વાત करें तो गुजरात राज्य